જદાળા ચોકમાં ધૂણતી હતી એદળ ધના ભુવાના વસ્તી ને એવું હતું કે માતા બોલે છે, ડાયું બોલે છે, ગુઆંડું બોલે છે, રૂપિયો છે નહીં, અને લેખ જાણે જાગશે, જાણે દોઢ આવશે, ચણ મઠ બઢશે, ચણ મંદિર બનશે, એનું કોઈ ચાર ગોમ બોલી હતી આની આ સભામાં. તારા વિચાર તક ચાર ગોમ ચોથી આવશે અને અજોણતા બોલતી ચાર ગોમ તારા પાહેણ આવશે. આ મારી નિશાની તો આ જગ્યાએ હું ધૂણી ઘેરજી હાચું. એની સગડીઓ ઉપડે જઈ એના નેવો જે લઈ લીધો, એના દંડ ડબાય થઈ ગયા સભાવાળો. પણ અજોણતા ખોવાઈ જેલું આહો મહિના નડતો આવો, નુમનો દાળો આવો, અને ખોવાઈ જેલું આની એમ એડી જોડે ઘેર લાવું. અને હું ગંગા ખટવાણીની માતા બોલતી છું તો હવા એવું પાર ના પડાવ મારી મેઘાટ માતા. ભાઈ તના ભાઈ વેણ આવો, વધાવો થાય નહીં. મારા દીપો ના ભગવાન કહેતા હોય ભાઈ અઢાર જણાઓને મારી નાખેવું આ ભાઈએ પણ કેવડાવ્યું. ઓગણીસમો જીવાડો હતા સુધી હાઈટ વર્ષે બને ઘેર આવી એવું ઇતિહાસ આ મેળીનું છે. પણ કદાચ તારી ત્રીજી ભેટી થી મેળી ઘેર ના રહેલું મારી ખટોળાની માતાનું વેણ છે. તારી ત્રીજી પેઢી થી મોડી તારી મેળીને ઘેર લાવી નું ખટોણાની માતા કદાચ વેળાએ બોલતી હશે. તો ભાઈ સોય ગોખલો પૂરે જઈને સોય ઘર પડી ગયું, પણ હું લેબ ઉંટાળાની માતા કદાચ બોલતી હશે. તું ખટોણાની જોગણી હું કુશું મેળી ભેરવા કહેશે ને, જાયને મનાઈને ઘેર લાવી અને હાવ હોના મોર ના ટાવકાવ મારી લેબ ઉંટાળાની માતાનું વેણ છે. જે છોકરાએ જે દીકરાએ મારી મજૂરી કરી હશે, પાલું પાણી પાયું છે, મારા મહેમાન ની સેવા ચાકરી કોઈ સેવકે કર્યું હશે, ગ્યામરભાઈ એનું પરમણ મારી મેળી રાખશે.
કે અમરભાઈ એ ટોણામાં મોટો અવકી જાય એવું મારા દેવ ને ભગવાન કહે છે. સ્વભાવ જગત દુનિયા તેડાઈ છે. હા હીરા નોકો લક્ષ્મણ સાગર ભગવાન લાજ રાખશે. સુનિલભાઈ એવું મારા દેવના ભગવાન કહે છે. જો જગન પાર પડી જાય એવું મારા દીપોના પ્રભુ કહે છે. નથી કરવી કોઈની હાજી રે, કરો એક નિકજી